આમ તો ઇન્ડિયા અને પાકિસ્તાનના સંબંધો ખૂબ જ તણાવ ભર્યા રહ્યા છે અને જો ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચ પણ હોઈને પાકિસ્તાનની હાર થાય તો ઇન્ડિયામાં તેનો જશ્ન મનાવવામાં આવે છે પણ કહેવાય છે કે માનવતાને કોઈ નાત જાત કે દેશ પણ આડે નથી આવતો અને તેવું જ કંઈક સાબિત કર બતાવ્યું છે સુરતના એક ડૉક્ટરે સુરતના એક આયુર્વેદિક ડૉક્ટરે કે જેણે પાકિસ્તાનને એક દર્દી કે જેને જીવલેણ મ્યુકોર મ્યુકોરમાઇકોસીસ જેવો રોગ થયો હતો તે રોગમાંથી પાકિસ્તાનના તમામ ડૉક્ટરોએ આશા છોડી દીધી હતી તેના પરિવારે પણ આશા છોડી દીધી હતી તે જીવલેણ રોગમાંથી એ દર્દીને બહાર કાઢ્યો છે અને સાથે જ તેને હરતા ફરતા પણ કર્યા છે તો શું છે આખી ઘટના કઈ રીતે આ રીતે

થયું એવું કે આ પેલું તો આ એક બીમારી બહુ ડેન્જર બીમારી છે અને મોડર્ન મેડ સાયન્સ પાસે આવના બહુ લિમિટેડ ઓપ્શન છે ટ્રીટમેન્ટ માટે એક તો ઓપરેશન એનો ઈલાજ છે અને ઓપરેશન કર્યા પછી જે એમના એન્ટીફંગલ જે ઇન્જેક્શન હોય આપવાના હોય છે પણ અમુક કેસમાં એન્ટીફંગલ જે ઇન્જેક્શન ચાલુ થાય પછી કિડની ઉપર એની સિવિયર સાઇડ ઇફેક્ટ જોવા મળે છે એના કારણે એ બંધ કરવું પડે છે અને બાકી એની પાસે બીજું કોઈ ઓપ્શન અવેલેબલ નથી તો આજે પાકિસ્તાનવાળું જે પહેલું પેશન્ટ છે એ ઓલરેડી બે ત્રણ મહિનાથી મેડિસિન ત્યાં લેતું જ હતું પણ એમનામાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ આવતું નહોતું અને આઈ થિંક એકાદ ઓપરેશન પણ થયેલું એનું તાળું આખું કાઢી નાખવામાં આવેલું એ પછી ઇન્જેક્શન ચાલુ કર્યા પછી ખબર પડી કે એમને એ ઇન્જેક્શન છે એના કારણે કિડની બહુ સિવિયર ડેમેજ થઈ રહી હતી તો ઇન્જેક્શન હોલ્ડ કરવા પડ્યા અને હવે એમની પાસે કોઈ ઓપ્શન નથી ઇન્જેક્શન હોલ્ડ કરી દીધા ઓપરેશન પણ થઈ ગયું તો હવે એ લોકોને અને કન્ડિશન પણ દિવસે દિવસે ખરાબ થતી જતી હતી કારણ કે બીજી કોઈ ટ્રીટમેન્ટ ઓપ્શન એમની પાસે હતો નહીં તો છેવટે એવું કહેવામાં આવ્યું કે ભાઈ હવે આ પેશન્ટને તમે ઘરે લઈ જાઓ આમાં કંઈ થઈ શકે એમ નથી કારણ કે અમારી પાસે જે ટ્રીટમેન્ટ જે કાંઈ ઓપ્શન હતા એ બધા મેં આ પેશન્ટ ઉપર કરી દીધા અને એવું કીધું કે જે બે ચાર દિવસ જીવે એ જીવે તમે સેવા કરો હવે કોઈ આનો ઓપ્શન જ નથી ક્યાંય આની ટ્રીટમેન્ટ થાય હવે એવામાં એમની જે છોકરી છે એ એજ્યુકેટેડ છે ટીચર છે બિંગ પ્રોફેશન ત્યાં તો એ લોકો નેટ ઉપર બધે સર્ચ કરતા હશે કે એકવાર જોઈએ આપણે આપણી બીજી કોઈ ટ્રીટમેન્ટ ઓલ્ટરનેટિવ અવેલેબલ છે કે નહીં તો એવામાં એમને અમારું જે ઇન્સ્ટાગ્રામ મારું જે એકાઉન્ટ છે એમનો એ લોકોએ મતલબ ત્યાં ટચમાં આવ્યા છે કારણ કે અમે બધા પેશન્ટની જે સક્સેસ સ્ટોરી હોય છે કોઈપણ બીમારીમાં અમે આયુર્વેદિક ચાલુ કરીએ તો અમે વિથ એવિડન્સ બિફોર અને આફ્ટર મૂકીએ કે લોકોને અવેરનેસ ફેલાય કારણ કે લોકોને પહેલાં તો આપણી જે સાન્સ સાયન્સ આપણું જે સંસ્કૃતિ છે ચાર હજાર વર્ષ જૂની એ પહેલાં આપણને જ નથી ખબર આપણને બધાને એમ કે આયુર્વેદ એટલે કબજિયાતની ફાંકી મળે અને ગેસ એસિડિટીની દવા મળે પણ આયુર્વેદ તો એનાથી અટકે છે તમે જો કોવિડમાં પણ ઘણા રિસર્ચ પેપર પબ્લિશ થઈ ગયા છે આયુષ મિનિસ્ટ્રી દ્વારા એ લોકોએ પણ પ્રૂવ કરીને બતાવ્યું કે માઇલ્ડ ટુ મોડરેટ કેસમાં પણ આયુર્વેદ સારી રીતે વિધાઉટ મોડર્ન મેડિસિન કોવિડમાં કામ કરે છે તો એવી જ રીતે ઘણા બધા રિસર્ચ પેપર છે જે મતલબ જે અમુક બીમારીનો ઇલાજ મોડર્ન સાયન્સમાં નથી તો એનો સચોટ ઇલાજ આયુર્વેદમાં છે ફોર એક્ઝામ્પલ આ મ્યુકર માઇકોસિસ બરાબર અને ઇન્ડિયામાં તો અમે ઘણા બધા કેસ સારા કર્યા છે વિથ એવિડન્સ અમારી પાસે ડેટા પણ છે એમઆરઆઈ અને સીટી સ્કેનના રિપોર્ટ તો એ લોકોએ પછી આ રીતે બધે અમારી પ્રોફાઇલ જોઈ અને એમને લાગ્યું કે નહીં સાહેબ પાસે કદાચ આમનો ઇલાજ પોસિબલ હોય તો એ લોકોએ મેસેજ કર્યો અમે એમના એમ આરઆઈના રિપોર્ટ મંગાવ્યા વોટ્સઅપ પર કન્ફર્મ કર્યું કે ભાઈ આ પર્સન જેન્યુન છે એવું નથી કે પાકિસ્તાનથી કોઈ લેડીઝનો મેસેજ આવે એટલે તરત આપણે મતલબ બધું ચાલે અત્યારે આ મતલબ ના આવું તો એ કન્ફર્મ થયું એટલે પછી આપણે એની ટ્રીટમેન્ટ ધીમે ધીમે અહીંથી ચાલુ કરી જી બિલકુલ તમે હમણાં જે કહ્યું તે પર જ હું પહોંચવા માગું છું કારણ કે જ્યારે પાકિસ્તાનથી કોઈ મેસેજ આવ્યો તો પહેલાં આપણા મનમાં સવાલ ઘણી બધી શંકા કુશંકાઓ ઉપરતી હોય છે તો એ મેસેજ આવ્યો તો તમારા મનમાં કઈ રીતના સવાલો હતા અને તમે જ્યારે હેલ્પ કરી ત્યારે તમે એવું ક્યારેય વિચાર્યું નહીં કારણ કે આ તો પાકિસ્તાનનો દર્દી છે ને ઇન્ડિયા અને પાકિસ્તાનના સંબંધો પણ એટલા સારા હંમેશાથી નથી રહ્યા તો તમે કઈ વસ્તુને પ્રાયોરિટી આપી નહીં મેસેજ તો એ લોકોના આઈ થિંક બે ત્રણ દિવસથી આવતા હતા પણ હું જે જનરલી અવોઇડ કરું એ છોકરીનું નામ અથવા એવું કાંઈ લેડીઝ આઈડી હોય તો પણ એમાં એ લોકો મ્યુકર માઇકોસિસ એમાં સીધું દેખાય તમને અમુક મેસેજનો વર્ડ મેસેજ ચેટબોક્સ ખોલો એટલે તો મને લાગ્યું કાંઈક મેડિકલ રિલેટેડ છે તો મેં ઓપન કર્યું એને કીધું અમારી મમ્મી છે આ મ્યુકર માઇકોસિસ છે મેં કીધું તમે જે મમ્મીનું નામ કીધું એના મને એમઆરઆઈ આઈ રિપોર્ટ મેં વોટ્સઅપ નંબરે શેર કર્યો તમે રિપોર્ટ મોકલો હું જોઉં પછી તમને કહું અને એને રિપોર્ટ મોકલા એની આઈડી ચેક કરી આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર જેન્યુન લાગ્યું અને પછી તો એ બધા મોકલતા કે જે આપણે પૂછીએ એ બધું આપણને આપતા હતા એટલે જેન્યુન છે એ પાકું થયું પછી આપણે એમની ટ્રીટમેન્ટ ચાલુ કરી તમે ટ્રીટમેન્ટ કઈ રીતે કરીને ખાસ વાત જો આમ કહેવામાં આવે પૂછવામાં આવે તો સુરતનું દર્દી હોય કે ઇન્ડિયાનું કોઈ પણ દર્દી હોય તો સારવાર ખૂબ ઇઝીલી થઈ શકે છે પરંતુ પાકિસ્તાનનું દર્દી હતું ત્યાં તમારે બધા રિપોર્ટ તમે મંગાવો છો વોટ્સઅપ પરંતુ દવા તમે જેમ કહો છો કે આયુર્વેદિક દવા ત્યાં અવેલેબલ નથી તો તે પહોંચાડવામાં પણ ઘણી તકલીફ પડી હશે કારણ કે ઇન્ડિયાથી પાકિસ્તાન દવા પહોંચી શકે નહીં હવે મેન ઇસ્યુ એ જ આવ્યો જ્યારે પેશન્ટ સાથે કોન્ટેક્ટ થયો કે અમે બે ત્રણ કુરિયરવાળાને પૂછ્યું તો એ લોકો સીધો ફોન કાપી જ નાખે કે ભાઈ પાક પાકિસ્તાન નહીં ને અમે કાંઈ નહીં મોકલીએ તો મેં એ લોકોને વાત કરી એકદમ મારે ત્યાંથી કોઈ એવી પોસિબિલિટી નથી હંડ્રેડ પર્સન્ટ હું કાંઈ કરી જ નહીં એક તમને હું દવા મોકલી એકું પણ હું એટલું જરૂર કરી એકું કે મેં એમને ત્રણ ચાર અમુક બેઝિક વનસ્પતિના નામ એડવાઇઝ કર્યા સિમ્પલ આપણે શરદીને ખાંસી હોય તો કેમ ઘરે આપણને બા કહે કે ભાઈ તમે આદુનો રસ પીવો મધ પીવો એટલે થોડું ઘણું રિલીફ મળે તમને સાવ નહીં મટે પણ જ થોડું ખાંસીમાં આરામ મળે ઇન ધ સેમ વે મ્યુકર માઇક્રોસિસ જે છે એમાં અમુક બે ત્રણ ચાર મેઇન વનસ્પતિ છે એનો ઉપયોગ તમે ઇનિશિયલી ચાલુ કરો તો એ ડિસીઝ પ્રોસેસને તમે થોડી ઘણી બ્રેક લગાડી શકો તો એ વનસ્પતિના નામ અમે એમને બોટેનિકલને એમ કીધા એ લોકોએ ગૂગલ ઉપર ઉર્દુ ટ્રાન્સલેટ કરીને ત્યાં લોકલ માર્કેટ હોય તમને ખબર છે આખા વર્લ્ડમાં કોઈપણ કન્ટ્રીમાં ઇવન તમે ડેવલપ યુએસ યુકે રશિયા જર્મની ગમે ત્યાં જાઓ ત્યાં પણ તેની ટ્રેડિશનલ મેડિસિન મળી જ રહે સુકાયેલા પાનના ચૂર્ણ છે બીજ છે યુએસમાં પણ મળે છે ઇન ધ સેમ વે એ લોકોને ત્યાં પણ માર્કેટ છે તો જે મેં વનસ્પતિના નામ એ લોકોને એડવાઇઝ કર્યા હતા એ લોકોએ બે દિવસમાં ગોતી દીધી બધી વનસ્પતિ એટલે મેં એમને એનો ઉપયોગ કઈ રીતે કરવો એ બધું એડવાઇઝ કર્યું મેઇન આમાં હોય છે ઊંટનું દૂધ મેઇન મેજર રોલ એનો હોય છે અને એ લોકોને પા આ પેશનને બેનિફિટ એ થયો કે પાકિસ્તાનમાં ઊંટની અવેલેબિલિટી સારી એવી હોય છે તો એ પેશન્ટ રોજનું ચારથી પાંચ લિટર તાજું ઊંટનું દૂધ પીતું હતું એનાથી એને જબરજસ્ત રિકવર રહી સેમ ઇન્ડિયામાં અમે દસ પેશન્ટને કહેતા હતા તો એક માન માંડ તાજું ઊંટનું દૂધ ગોતી શકતું હતું બાકી બધા ડેરી પ્રોડક્ટ ઉપર ડિપેન્ડ હતા અને ત્રણ ત્રણેક મહિના આ રીતે ટ્રીટમેન્ટ ચાલી ડાયટરી મોડિફિકેશન છે પછી જે ત્રણ ચાર વનસ્પતિના યુઝ હતા કેમલ મિલ્ક આને કારણે ત્રણ ચાર મહિના પછી એ લોકો એક ચેનલ ગોતી કે અહીંથી દવા ત્યાં કઈ રીતે મતલબ પેલું કરવું એ પણ ડાયરેક્ટ તો નહીં જ્યાં છોકરી છે ટીચર એમનો ભાઈ દુબઈમાં કંઈક મોબાઈલ દુકાનમાં જોબ કરે છે એ સ્વાભાવિક છે ફોરેન કન્ટ્રી છે બધા જોબ કરતા હોય તો એમની સાથે ઇન્ડિયન પણ જોબ કરતા હતા એ બધા ફ્રેન્ડ હતા ત્યાં તો એ લોકોએ વાત કરી કે આ રીતનું છે અમારા મમ્મી માટે ઇન્ડિયાથી તો એ લોકોએ બિચારાએ કીધું કાંઈ નહીં અમારે વડોદરાથી કોઈ આવે છે તો એમની જોડે મોકલાવી દો તો આ રીતે એ લોકોને દુબઈ પહેલાં મળી અને પછી તે દુબઈથી એ લોકોએ પાકિસ્તાન મંગાવ્યું તો હવે દર્દીની કઈ રીતની તબિયત છે હેલ્થ છે અને એ લોકોના પરિવાર તરફથી કઈ રીતનો રિસ્પોન્સ કારણ કે એ લોકોએ તો આશા છોડી દીધી હતી પાકિસ્તાનના ડોક્ટરોએ પણ આશા છોડી દીધી હતી અને વિચાર્યું પણ નહીં હોય કે ઇન્ડિયાના ડૉક્ટર એમને માટે આશાનું કિરણ બનીને આવ્યા એ પેશન્ટને તો હવે ઓલરાઇટ છે હવે કોઈ એમને જોઈને કહી ન શકે કે આ એ જ પેશન્ટ છે કે જે પહેલાં આને રિજેક્ટ મતલબ ડિસ્ચાર્જ કરવામાં આવેલું કે કંઈ ટ્રીટમેન્ટ નથી એમ કરીને અત્યારે પેશન્ટ ઓલરાઇટ છે આખા ઘરનું કામ પોતે કરે છે અને હવે તો એ ફેમિલી મતલબ એ પેશન્ટ જે છે એની સાથે એક ટાઈપના મતલબ ફેમિલી જેવા કારણ કે દસ દસ પંદર પંદર દિવસે વાત થતી હોય અને આપણે બે ત્રણ મહિને એમ કહીએ કે ભાઈ હાલો ત્રણ મહિના ટ્રીટમેન્ટના થઈ ગયા હવે એક ફ્રેશ સિટી સ્કેન કરાવો તો આજે આપણે કહીએ તો ત્રણ બે ત્રણ દિવસમાં એ સિટી સ્કેન કરાવીને રિપોર્ટ પણ મોકલે મતલબ વેલ કોઓર્ડિનેટેડ અને તમને એવું ફીલ ના થાય કે આપણે જે ટ્રીટમેન્ટ કરીએ છીએ એ લોકોની પાકિસ્તાનમાં કરીએ છીએ મતલબ એ રીતે અને ખૂબ મોંઘી સારવાર હોય છે તો સારવારનો ખર્ચો કેટલો થયો અને કઈ રીતે અન્ય પાકિસ્તાની દર્દીઓએ પણ ત્યારબાદ તમારો સંપર્ક કર્યો છે હવે આ પેશન્ટને જ્યારે સારામાં સારું રિઝલ્ટ મળ્યું પેશન્ટ એકદમ હરતું ફરતું થઈ ગયું અને જે લોકોએ ધાર્યું નહોતું એવું રિઝલ્ટ આવ્યું એટલે એ લોકોએ મેં જેમ કીધું એમ પાકિસ્તાનમાં પણ મ્યુકર માઇકોસિસના બહુ બધા કેસ હતા તો એ લોકોએ ઘણા બધા પેશન્ટ સાથે મારા નંબર શેર કર્યા એમાંથી ચાર જણાએ મારો કોન્ટેક કર્યો હતો એ ચારને પણ ડાયટ અમે સમજાવી આજે બેઝિક વનસ્પતિ જે ચાર પાંચ પાંચથી ત્રણ ચાર જે કંઈ છે એ બધું એમને એડવાઇઝ કરી એના કારણે એમની ટ્રીટમેન્ટ પણ ચાલુ છે એ ચારમાંથી કોઈએ હજી સુધી અહીંથી દવા મગાવી નથી કારણ કે એ લોકોને પેલું ચેનલ નથી હજી મળતી લિંક તો એ લોકો આમનામ દવા લે છે નો ડાઉટ એમને પણ રિકવરી છે પણ થોડીક સ્લો છે કારણ કે મેઇન એકચ્યુઅલી આયુર્વેદિક દવા જે ઇન્ડિયન કંપની બનાવે છે એ તો જોઈએ જ જે બેઝિક મેં તમને ઉદાહરણ આપ્યું કફ કોલ્ડ હોય તો આદુ પીસો તો રિલીફ મળશે પણ સાવ મટાડું હોય તો ડૉક્ટર પાસે જવું પડશે તમારે તો આ રીતે એમનું ચાલુ છે અત્યાર સુધી તમે કેટલા દર્દીઓને સારા કર્યા છે છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આયુર્વેદ શું કારણ કે ઘણા લોકોને આયુર્વેદ પર વિશ્વાસ નથી હોતો કોવિડમાં પણ જી આઈ થિંક તેરસોથી ચૌદસો એપ્રોક્સિમેટલી કેસ છે ઇન્ડિયાના જેને આપણે સારા કરેલા છે એમાં અમુક પેશન્ટ એવા છે કે જે મોડર્ન મેડિસિન લીધા પછી પૈસા ત્રીસ પાંત્રીસ લાખ ખર્ચા કર્યા પછી ઘરમાં પૈસા ખૂટી ગયા છે પણ બીમારી તો હજી અતિનેન્યાન છે તો એવા અમુક પેશન્ટ છે પછી આયુર્વેદમાં આવ્યા હોય અને મેજોરિટી ઓફ ધ પેશન્ટ એવા છે કે ડાયગ્નોસિસ થયું તરત જ આયુર્વેદમાં આવી ગયા અને એ લોકો એકદમ હું તમને ઉદાહરણ આપું વન પર્સન્ટ ખર્ચામાં સારા થઈ ગયા જેટલો ખર્ચો મોડન મેડિસિનમાં છે એનાથી સિર્ફ એક પર્સન્ટ આટલામાં અમે સારા કર્યા અને એના તો બહુ બધા ડેટા છે અને બહુ બધા કેસ પણ અમે શેર ઓલરેડી કરી ચૂક્યા છીએ સોશિયલ મીડિયા પર ખાસ લાસ્ટ સવાલ પૂછવા માંગીશ કે પાકિસ્તાનના દર્દીને તમે સારો કર્યો છે શું કહેશો તમે નહીં એવું તો મારી પાસે કોઈ સ્પેશિયલ એના માટે કંઈ છે નહીં એ અમારી બાજુના ઘરમાંથી પેશન્ટ આવે તો પણ અમે એ રીતે ટ્રીટમેન્ટ કરીએ પાકિસ્તાનનું છે તો પણ અમે સેમ એ રીતે ટ્રીટમેન્ટ કરીએ છીએ અમે કોઈ એને ભેદભાવ કે ચલો ભાઈ પાકિસ્તાનનું પેશન્ટ છે દુશ્મન છે એને લૂંટી લઈએ અથવા તો એને ખોટી ટ્રીટમેન્ટ આપીને એવું કંઈ પેલું આવતું નથી જી બિલકુલ તો આ હતા સુરતના આયુર્વેદિક ડૉક્ટર કે જેમણે પાકિસ્તાની દર્દી કે જેનો ઇલાજ ના ઇલાજ બરાબર હતો અને બધાએ આશા છોડી દીધી હતી તેમનો ઇલાજ કરીને તેમને હરતા ફરતા કર્યા છે અને ખૂબ જ માનવતાભર્યું કામ તેમના દ્વારા કરવામાં આવ્યું છે કેમેરા પર્સન હરેશ ઠક્કર સાથેનીકિતા ચલ્યાવાના ચેનલ સુરત